पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण तेमने स्थाने बिराजमान अपने सबना गुरु एवा 1008 आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज अपन ने लाइव लाभ आपी रहेला दर्शन आपी रहेला एवा पूज्यपाद नुगेंद्र प्रसाद जी महाराज सर्वे संतो सर्वे हरिभक्तों ने मारा जय स्वामीनारायण। वाला भक्तो अजय लालजी महाराजे खूब सरस बात करी वज्रामृतनी। एम स्वामीनारायण भगवाने पण संप्रदायनी जे स्थापना करी छे ते सर्व जीवना हित माटे करी छे। अने आजे महाराजना जे सिद्धांतो छे एने जाळवा माटे पूज्यपाद अजेंद्र प्रसाद जी महाराजे जे मेहनत करी छे ए मेहनत ने आपणे फक्त एक करोड़ ना भाग में आपणे नथी करी शकता, तो के एने एनु पोतानु आखुं जीवन जे एक दाव पर लगायु आखुं घर आखो परिवार जे एक संप्रदायना सिद्धांत जळवाई रहे एटले आटली बधी उदारता सिद्धांत जाळवा माटेनी मजबूताई एवा महान पुरुष अपनने मळ्या छे एनो खरेखर अपने गर्व छे। बीजू खास आजे जूनागढ़ में एक ट्रस्ट में थोड़ुं हलचल थयुं छे ए कोई चिंतानी बाबत छे नहीं, थोड़ीक बड़जबरी अने अमने अफसोस तो ए थाय के स्वामीनारायण भगवानना संतो के जेने विश्व एक आदर भावथी जोता होय ए लोको कायदाओ तोड़ी बेफाम वर्तन करी जे आपणा संप्रदायने लांछन लगाड्युं જેનું મને ખૂબ દુઃખ છે। હું ખાસ વાત કરીશ, આજે હું હાઈકોર્ટને એક ઓર્ડર સર્વ કરવા ગયો હતો, આપને ઓર્ડર હાઈકોર્ટે આપેલો છે કે તમે પોતે બજાવો, એના ભાગરૂપે આજે હું દેવનંદન સ્વામીને બજાવવા ગયો તો જ્યાં જે વર્તન થયું છે, જોકે હરિકૃષ્ણ મહારાજ આપણી ભેગા છે, મહારાજશ્રીનો આશીર્વાદ આપણી ભેગો છે, એટલે બીજી કોઈ મુશ્કેલી નથી, પણ એનું વર્તન જોઈએ ને આપણને અફસોસ થાય કે ત્યાગ શું કામે કર્યો, આવી બધી પ્રવૃત્તિ તો ઘરે પણ થતી હતી ને। એટલે આ એક દુઃખદ ઘટના બની, મને મારું અપમાન કર્યું હોય કે મને કઈ થાય એ મારું અપમાન નથી, ભગવાન એ બાંધેલા સિદ્ધાંતોને એક સાધુ ભક્ત ચિંતામણીમાં બીજા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ વાત કરે છે। ભક્તો સંતને નમન કરે છે, પણ કેવા સંત એની અંદર જે એના પૂરેપૂરા લક્ષણો એને આપ્યા છે, એટલે આપણે અપેક્ષાઓ આવી જોઈ। ઘણા બધા સારા સંતો આપણા સંપ્રદાયમાં છે, આપણી સાથે પણ છે, પણ સંતને એક સંતની મર્યાદામાં રહીએ તો આપણા ભગવાન આપણી ઉપર રાજી થાય। બીજું વિશેષમાં તો ભગવાન જે કરતા ભગવાન છે, આ જે કઈ કારણ બન્યું હશે એ આપણી કઈક ઉણપો હશે, પણ ભગવાન આપણી પ્રાર્થના હરિભક્તોની પ્રાર્થના સાંભળી અને જે કઈ કરવું ઘટતું હશે એ કરશે, મને 100% ખાતરી છે। અને આજની તારીખે હું જે દિવસે ત્યાં જુનાગઢ મંદિરની અંદર છેલ્લે હું મારા ગામમાં આવવા માટે નીકળ્યો ત્યારે હું કહીને જ ગયો હતો અહીંયાથી કે હું અત્યારે ચેરમેન છું અને આજ ઓલામાં ચેરમેન રહીશ, તો હું ચોક્કસ કહીને ભગવાને શબ્દ બોલાવેલા છે, એટલે ચેરમેન માટે થઈને નહીં પણ એક મહારાજના સિદ્ધાંતની વાત છે, એટલે ભક્તો કોઈ મૂંઝાશો નહીં, અને જે કાર્યો થતા હોય લીગલી એ બધી પ્રોસેસો ચાલુ છે અને એમાં આપણને ભગવાન સફળતા અપાવે એવી આપ સૌ પ્રાર્થના કરજો। આપણે કઈ વહીવટ માટે થઈને પ્રાર્થના નથી કરવાની, આપણે તો હજારો લાખો ના મોક્ષ સુધરે એટલા માટે થઈને સારો જો વહીવટ હોય તો સારી એવી ભાવના જાગે, અને આપણે પૂજ્ય લાલજી મહારાજના માર્ગદર્શન નીચે ઘણો બધો વિકાસ એટલે આર્થિક વિકાસ નહીં, હરિભક્તોમાં ખૂબ વિકાસ કર્યો છે, જે મંદિરની અંદર દર્શનમાં 10-15 આવતા એમાં આપણું આખું મંદિર ભેરું જાય છે, અને એમને રહીએ એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરી અને મારી આ વાણીને વિરામ આપું છું। જય સ્વામિનારાયણ।